नन्दाम्बोधि स्मितरुचिर्पूर्णेन्दुवदन प्रफुल्लम्भोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरनाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने यथी जय स्वामीनारायण सदगुरु आधारानंद स्वामी श्री हरिचरित्रनु सागर ग्रंथनी अंदर पूर आठमो ने तरंग तेर एमां छेल्ले कथा लखे छे के भगवान श्री हरिए संतो भक्तों ने विविध प्रकारना बीजा अनुयायीओ सभा में बैठा होवाथी केवी रीते पोताना इष्टदेवनी निष्ठा बीजा जीवने करावी एना विवेको महाराजे कीधा। दरेक अवतारो छे कल्याणकारी छे, अवतारोना चरित्रो कल्याणकारी छे। छेल्ले वात त्यां सुधी करी के जेने पोताना घरनी अंदर कैफ ना होय, कहता पोताना इष्टदेवनो जेने कैफ ना होय એ તો બધી રીતે હેરાન થાય છે, કહેતા પોતાના ઈષ્ટદેવની નિષ્ઠા જીવની અંદર જબરજસ્ત જોઈએ, એના પ્રત્યેની પતિવ્રતાની ટેક જબરી જોઈએ। પણ જ્યારે બીજા કોઈ અનુયાયી કોઈ ઈષ્ટદેવને માનતા હોય ત્યારે એને પોતાના ઈષ્ટદેવની સર્વોપરિતા સમજાવી હોય ત્યારે વિવેકે સહિત એની ભાવનાને ખંડન ન થાય એ રીતે જો સાચવી અને કરવામાં આવે તો એને એક દિવસ મહારાજમાં હેત થાય। સ્વામીનો આખા તરંગ દરમિયાનનો અભિપ્રાય, શ્રીજી મહારાજનો અભિપ્રાય એટલો જ હતો કે કોઈ પણ રીતે જીવને મહારાજ ઓળખાય એવા ઉપાયો કરવા। ત્યાર પછી મહારાજ આ વાતો કરતાં કરતાં અડધી રાત ગઈ છે ત્યાંથી સ્વામી આગળ કથા લખે છે। પૂર આઠમું તરંગ ચૌદ। श्री हरि मोल में पोड़ रहे भई जब मध्य ही रात संत बैठे सब ध्यान में उठे जो भय प्रभात संत बैठे सब ध्यान में उठे जो भय प्रभात नारायण धुनि करन लगे संत होई गुलतान आई बैठे हरि गोख में धुनि सुनने भगवान आई बैठे हरि गोख में धुनि सुनने भगवान। जरे अर्धी रात थई त्यारे श्रीहरि मॉल में पहुंची गया। બધા સંતો ધ્યાનમાં બેસી ગયા। સવાર થયું ત્યારે ઉઠ્યા સંતો ગુલતાન થઈને સ્વામિનારાયણ ધૂન કરવા લાગ્યા ત્યારે ધૂન સાંભળવા માટે ભગવાન શ્રીહરિ ઉઠીને ગોખમાં આવીને બેઠા। જે ધૂન બોલાતી હતી તેમાં જે સંત ધૂન બોલતા નહીં તેને શ્રીહરિએ ઓળખી લીધા હતા। મહારાજ સંતો જ્યારે રાત્રે ધ્યાનમાં બેઠા પછી સવારમાં ઉઠીને સંતોએ સ્વામિનારાયણ મહામંત્રની ધૂન ચાલુ કરી। જ્યાં ભજન થાય છે ત્યાં ભગવાન હાજર થાય છે।
જ્યાં ભજનનો અવધિ આવે છે ત્યાં ભગવાનની અનુભૂતિનો પણ અવધિ આવી જાય છે. ભગવાનને જેને ભેગા રાખવા હોય એને ભરપૂર ભજનમય પોતાનું જીવન કરવું. જેના જીવનમાં ભરપૂર ભજન એના જીવમાં ભરપૂર ભગવાન. જેના જીવનમાં ભજનની પૂર્તિ નહીં એના જીવમાં ભગવાનની પણ પૂર્તિ નહીં. ભજન ભગવાનને બહુ વહાલું છે. ભજનથી જ ભગવાન વશ થાય છે. પ્રહલાદે બહુ રીતે ભગવાનને જીતવા પ્રયત્ન કર્યો ત્યારે ભગવાને એમ કીધું, જીભે કરીને મારું ભજન કર. જીભથી ભગવાનનું ભજન કરવું એટલું સહેલું છે, કશું જ કઠણ નથી. સ્વામિનારાયણ 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 કરવું કાંઈ કઠણ નથી. એ નામ જપવામાં નથી રૂપિયા ખર્ચવાના, નથી મહેનત કરવાની, છતાં પણ અચરજ કેટલું મોટું કહેવાય. જે નામની અંદર કેટલી મોટી તાકાત છે. ભગવાન વશ થઈ જાય, સંતો ધૂન કરવા બેઠા તો ભગવાન ગોખમાં આવીને ઉઠીને ધૂન સાંભળવા માટે બેસી ગયા. આપણે જ્યારે ભજન કરીએ ને ત્યારે ભગવાન આપણું ભજન સાંભળવા બેસી જાય. આપણી સામું જોઈ રહે, ભજન કરવાવાળાની સામું ભગવાન જોઈ રહ્યા છે. દુનિયા આખી ભગવાનની સામું જોવા મહેનત કરે અને ભગવાન પોતાનું ભજન કરવાવાળા ભગતની સામું જોવે. ભગવાનનું વાત્સલ્ય જેને અનુભવવું હોય, ભગવાનની મમતા જેને અનુભવવી હોય, ભગવાનનું ભગવતપણું જેને અનુભવવું હોય એને પોતાના જીવનને ભજનથી ભરપૂર કરવું. શા માટે બીજી વ્યર્થ વાતોમાં સમય કાઢવો? શા માટે બીજા બધા વ્યર્થ વ્યવહારના કાર્યોમાં આપણો સમય ગાળવો? હા, જરૂરી વ્યવહાર, તમારે ગૃહસ્થ આશ્રમ છે, જરૂરી વ્યવહાર કરવો પડે. સત્સંગની અંદર પણ અમે ત્યાગી થયા છીએ, છતાં પણ સત્સંગનો, સત્સંગના વિકાસલક્ષી જરૂરી વ્યવહાર અમે ત્યાગી થયા પછી પણ કરવો પડે છે. પરંતુ એ વ્યવહાર વહેલામાં વહેલો પરવારીને ક્યારે ભજન થાય એની ખેંચ આપણને રહેવી જોઈએ. એટલું આપણને ચોક્કસ રહેવું જોઈએ કે સંસારનો વ્યવહાર હોય કે સત્સંગનો વ્યવહાર હોય, સુરતનું પાયખાનું છે, આ તરફની આપણી દ્રષ્ટિ હોવી જોઈએ. પાયખાનામાં જવું પડે, જવું પડે, સાફ સફાઈ કરવી પડે, પણ એ આપણું જીવન ન બનવું જોઈએ. આપણું જીવન તો સુંદર ગુલાબનો બગીચો હોય, મોગરાનો બગીચો હોય, સરસ આંબાને આસોપાલવના ઝાડ હોય, એવો કોઈ સુંદર બગીચો હોય જે બગીચાની અંદર બધી બાજુ સુવાસ આવતી હોય, જેમાં જઈને કોઈ બેસે તો એનું હૃદય આહલાદક થઈ જાય, એવો ભજનરૂપી બગીચો, એવી ભગવાનની સ્મૃતિરૂપી બગીચો, ત્યાં જઈને બેસવું એ જ આપણું પરમ કર્તવ્ય છે. બાકી સત્સંગના વ્યવહારો હોય, સંસારના વ્યવહારો હોય, એને સુરતના પાયખાનાની જેમ જોઈ આપણી જવાબદારી ભગવાનને મોટાની આપેલી હોય તો કરવું, ઘટે એટલું કરીને તરત. ક્યારે આમાંથી વહેલો બહાર નીકળું, ક્યારે ભજનમાં જોડાવું, ક્યારે મહારાજની સાથે એક તાર કરું, ક્યારે ભગવાનની સાથે મારો તાર જોડાય. હમણાં જ કીર્તન સાંભળતા હતા ને, આંખડીઓ અકળાય જોયા વિના આંખડીઓ અકળાય. એ જેને એ બધામાં વૈરાગ્ય થાય, જેને સંસારના કે એવા સત્સંગના વ્યવહારની અંદર સુરતના પાયખાના દેખાય, જેને મરેલા ઢોર દેખાય, એના આંખડીયા અકળાય, એને ભગવાનને વિશે પ્રીતિ થાય, એને ભજન કરવાની ઈચ્છા થાય, એને એમ થાય કે લાવો આવે થોડા જપ કરી લઉં, લાવો થોડા કીર્તન ગાઈ લઉં, લાવો થોડું શાસ્ત્રનું વાંચન કરી લઉં, એને એમ થાય. પણ જેને એમાં જ રસ લાગ્યો હોય એને ના થાય. ભગવાનના સંતો જ્યારે ભજન કરે છે ને ત્યારે ભગવાન જાગીને ગોખમાં બેઠા બેઠા સાંભળે છે. હવે એની અંદર ધૂન બોલાતી હતી, એમાં કેટલાક સંત ધૂન બોલતા નહીં, એને શ્રીહરિએ ઓળખી લીધા હતા. અને જ્યારે ધૂન પૂરી થઈ ગઈ ત્યારે શ્રીહરિએ ભાઈ રામદાસજી સ્વામીને કહ્યું કે હું અત્યારે તમને પ્રશ્ન
કહું છું તે બધા જ સંતોને પૂછું છું, એમ જાણવું. તેનો ઉત્તર તમારે સૌએ વિચારીને કરીને આપવાનો છે, વિચાર કરીને આપવાનો છે. મહારાજે તાત્કાલિક હવારની અંદર સૌથી પહેલાં સ્નાન કરતા પહેલાં જ ઉઠીને તરત આ દ્રશ્ય જોયું કે સંતો ધૂન કરતા હતા, પણ કેટલાક સંતો ધૂન બોલાતી હતી એમાં ધૂન બોલતા નહોતા. હવે આ દ્રશ્ય આપણે જોઈએ એટલે આપણે સીધો જ લઈએ અવગુણ કે જો ને ધૂન ચાલુ છે ને, ઓલા સ્વામી ધૂન બોલતા નથી, ઓલા સ્વામી તો ઊંઘે છે, ઓલા સ્વામી તો ઝોકા ખાય છે, ઓલા હરિભગત તો જો ને બેઠા જ રહ્યા છે. આ જોવાનો અધિકાર ભગવાનનો છે, આપણો નથી. જે આપણા અધિકારમાં ના આવતું હોય, જે આપણી લાયકાતમાં ન આવતું હોય અને જે આપણી સ્થિતિમાં ન આવતું હોય, એવું જ્યારે જીવાત્મા જોઈને એની ઉપર એનાલિસિસ કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે એ જીવ નાશ પામવા તરફ જાય છે. હંમેશા કોઈ પણ વાતને વિચારતા દેખાયું, એ વાત તો સાચી છે, કોઈ સંત ધૂન નહોતા બોલતા, એ દેખાયું. આપણે એ સભામાં બેઠા હોય તો આપણને પણ દેખાય કે ધૂન નથી બોલતા, પણ વિચાર એ કરવાનો છે કે તમે એવા તો ધૂનની અંદર કેટલા મસ્ત નથી થયા તમને એ ખબર પડી કે એ ધૂન નથી બોલતા. આપણે બધાય ધૂનમાં બેઠા છે, કોઈ સંત કે ભક્ત ધૂન નથી બોલતા એની આપણને ખબર પડી એટલે તરત આપણને એમ થયું કે ધૂન નથી બોલતા, હું બોલું છું. પણ વિચાર એ કરવાનો છે કે તમે બોલો છો છતાં પણ તમારી વૃત્તિમાં એવું તો શું બાકી રહ્યું છે કે હજુ તમને એવી ખબર પડે છે કે સામેવાળો ધૂન નથી બોલતો. એવી પોતાની ખોટને ખોળે તે બુદ્ધિવાળો કહેવાય. પણ એ એમ વિચારે, હું બોલું છું પણ એ નથી બોલતો, પણ તું બોલવામાં એટલો મસ્ત હજુ નથી થયો, તને ખબર પડી ખામેવાળો નથી બોલતો, એ તારી બહુ મોટી ખોટ છે. એવી કોઈ જીવાત્માને પોતાની ખોટ તરફની દ્રષ્ટિ નથી થતી. પણ ઓલા નથી બોલતા, ઓલા કાંઈ નથી કરતા, ઓલા ઊંઘે છે. ભાઈ, એ ઊંઘતા હતા ત્યારે તું શું કરે? તું જાગતો ઊંઘે છે. તે એને ઊંઘતા જોયા કે ભાઈ એ કથામાં ઊંઘે છે, તો તું કથાની અંદર એને ઊંઘતા જોવે છે એનો અર્થ એ છે કે એ ખરેખર ઊંઘે છે. એ તો હારો બધાને જોવામાં આવ્યો કે ઊંઘે છે, અને તું તો આંખો ખુલ્લી છે ને ઊંઘે છે, કારણ કે જે તારે સાંભળવાનું છે, જે જોવાનું છે, એ મૂકીને તું એને ઊંઘતો જોયો, તો તે તારા જીવનું સારું શું કર્યું? એવું પોતાના જીવને કોઈ પ્રશ્ન પૂછે? પોતાની જાતને સાહુકાર માનીએ આપણે. આપણે બીજાના અવગુણ જોવાથી પોતાની જાતને સાહુકાર માનીએ છીએ, પોતાની જાતને શાની અને સમજવું માનીએ છીએ. આપણને એવો વિચાર નથી આવતો કે આ બીજાનો અવગુણ લેવાથી મને હું ફાયદો. કોઈને હોતા જોયા તો એમ વિચારીએ કે ઉજાગરો હશે, રાતનો જાગ્યા હશે, તો પણ કેટલા એને કેટલી શ્રદ્ધા છે કે ધૂન ચાલુ થઈ તો આવીને બેસી ગયા. ભલે એમને ઊંઘ આવે છે, ભલે ઝોકું આવે છે, પણ તો એ કથામાં બેસી ગયા. એમને બહુ થાક હશે, એ દુકાને ઊભા રહ્યા હશે ને સવારથી આ સુધી થાકેલા હોય, પણ કથામાં બેઠા બેઠા એ ઊંઘે છે. ભલે ઊંઘતા પણ કથામાં તો બેઠા છે. એમને કેટલી ઈચ્છા હશે કે મારે કથા સાંભળવી છે, પણ શરીર થાક્યું હોય શું થાય? આવો વિચાર કેમ ન થાય? એની સામે એવો વિચાર તરત થાય કે કથામાં જેને રુચિ ના હોય એને કથામાં ઊંઘ આવે, એટલે ઊંઘ આવવાનું કારણ શું છે? કથામાં રુચિ નથી. સીધું એવું સ્ટેટમેન્ટ આપણે ફિટ કરવું એના કરતાં એવો વિચાર કરીએ કે એ કથામાં થાકે કેટલું થાક્યા હશે, તો એ કથામાં આવીને બેઠા કેટલા મોટા ભાગ, અને હું હજુ હું કેટલો કંગાળ છું કે આવી સરસ કથા આલે છે અને હું ફાંફાહું કરવા મારું છું, આ ગમે તે ના જોવાનું હું કરવા જોઉં છું. મને ખબર જ કેમ પડે કથામાં જો મને રુચિ જ છે તો મને ખબર જ કેમ પડી કે હુતા છે? કારણ કે કથાનો વક્તા તો ઊંઘતો નથી, કથાનો વક્તા તો સામે બેઠો છે, તો મને બાજુવાળો ઊંઘે છે, પાછળવાળો ઊંઘે છે, આગળવાળો ઊંઘે છે એની ખબર ક્યારે પડી કે મારી હજુ કથામાં વૃત્તિ જોડાઈ નથી, તો હું તો અભાગ્યો છું, હજુ મારી જ વૃત્તિ નથી જોડાઈ, હું બીજાનું ક્યાં જોવા જઉં છું? આ તો હારો બાપડો ઊંઘવાનું કામ તો કરે છે, નથી હું તો ઊંઘતો નથી જાગતો, બે કામ બગાડું છું. પેલો તો હારો કે એક તો કામ કર્યું, એવી રીતે જે પોતાના જીવને ધિક્કારતા આપે
એને છે ને આવી નાની નાની બાબત જોવાની ટેવ ટળી જાય. આ જોવાનું બધું જ અધિકાર, લાયકાત, પોતાની લાયકાત, પોતાનો અધિકાર ને પોતાની સ્થિતિ, ત્રણને વિચાર્યા વિના ક્યારેય પણ આધ્યાત્મિક જગતની અંદર કોઈ પણ જીવાત્માનું એનાલિસિસ કરવા, જેને મુક્ત થઈ જવું છે છતે દેહે, આ જન્મે જેને મુક્ત થઈ જવું છે એને પોતાની લાયકાત, પોતાની સ્થિતિ અને પોતાની લાયકાત, પોતાની સ્થિતિ એ જોયા વિના એને ક્યારેય પણ બીજાનું એનાલિસિસ કરવા માટે ક્યારેય ના ઉતરવું. વિચારવું, અધિકાર, લાયકાત અને સ્થિતિ, આ ત્રણ વસ્તુ પોતાની વિચારીને પછી જ ઊંડા ઉતરવું. તમે મા બાપ છો તો છોકરા ઉપર તમારો અધિકાર છે, તમારે એનું એનાલિસિસ કરવું પડે, કરવું પડે. તમે સત્સંગના આગેવાન છો, તમને 10 ભક્તોને ભજન કરાવવાનું સોંપ્યું છે કોઈએ, તે 10 ઉપર તમારે એનાલિસિસ કરવું પડે. પણ અલિપ્ત રહીને એના ગુણ દોષમાં બંધાયા વિના, કોઈ પાસે કોઈ સદગુરુ છે એમની પાસે 5-25 શિષ્યો રહે છે તો એને એનાલિસિસ કરવું પડે, કારણ કે એ ન કરે તો જીવમાં બગાડ આવે, એને જોવું પડે, એને રોકવું પડે, એને ટોકવું પડે. પણ જે આપણી લાયકાતમાં ના આવતું હોય, જે આપણો અધિકાર ના હોય, જે આપણી સ્થિતિ ના હોય, એમાં આપણે ઊંડા ઉતરવાની કોઈ દી જરૂર નહીં. જેને છેલ્લો જન્મ કરીને મુક્ત થઈ જવું છે, એને જેને નથી થવું, ડાપનિયા રહેવું છે, હજુ જન્મો જન્મ ધરવા છે, એને ચોક્કસ પોતાનું ડાપન જેટલું ઠલવાય એટલું ઠાલવવું. પણ જેને છેલ્લો જન્મ કરવો છે એને ડાપન્યો જીવ મટાડી જ દેવો. એને કોઈ જગ્યાએ ક્યાંય પણ બસ મારો તો ઈશક છે, મારે અનાદિ મુક્ત થઈ જવું છે, તો એને આ બધી બાબતોમાંથી ધીરે 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 સ્વભાવ આવા હોય ને, કાગળિયા સ્વભાવ જેને કહેવાય, કાગડા જેવા સ્વભાવ, એવા સ્વભાવમાંથી ધીરે ધીરે નિવૃત્ત થઈ અને કેવળ ને કેવળ મૂર્તિમય સ્વભાવ, કેવળ ને કેવળ પોતાના દોષ જોવારૂપ સ્વભાવ, એવા સ્વભાવને કેળવવા પડે. આપણે બધા મુમુક્ષુ છીએ, આપણા સ્વભાવ આટલા રૂડા હોય નહીં, પણ આવી વાતો કરીને, સાંભળીને, વિચારીને આપણે આપણા સ્વભાવને કરવા. શ્રીજી મહારાજ તો જોવે, કોઈ સદગુરુ જોવે, જેની પાસે 5 જીવ ભજન કરતા હોય, જેની જવાબદારી હોય એ જોવે. એને જોવું પણ જોઈએ, એને ટોકવું પણ જોઈએ, એને બધું કહેવું જોઈએ. પણ જેની જવાબદારી નથી, હજુ માંડ માંડ એનું જ હરખું કરી શકતો હોય, એ પાછો વળી જેને કેટલું કર્યું હોય એનું જોવા જાય, તો એ તો એને કેટલું મોટું નુકસાન કરે. શ્રીજી મહારાજે રામદાસજી સ્વામીને પ્રશ્ન કરતા એવું પૂછ્યું કે હું જે પ્રશ્ન પૂછું છું ને બધા સંતોને પૂછું છું, એટલે વિચાર કરીને બધાએ જવાબ આપવાનો છે. પછી મહારાજ બોલ્યા, હરિ કે નામ પ્રસિદ્ધ હી જેતે, ધુની મે હમ ગૂંથે હે તે, તે ગૂંથે વિના ગાન મે ન આવે, ગૂંથે વિના ગાન મે ન આવે, ગાન કરે સે પ્રીત ઉપ જાવે, ગાન કરે સે પ્રીત ઉપ જાવે, હરિ કે નામ મે હરિ કે સ્થાના, મૂર્તિ માં નહી આત દેખાના, નામ વિન મૂર્તિ સ્થાન ચરિતા, નામ વિન મૂર્તિ સ્થાન ચરિતા, દેખે મે આવે કિશરિતા, દેખે મે આવે કિશરિતા. ભગવાનનું જે પ્રસિદ્ધ નામ છે તેને અમે ધૂનમાં બરાબર ગૂંથી લીધા છે, ગૂંથ્યા વિના તે ગાવામાં આવે નહીં, ગાવાથી તેમાં પ્રેમ ઉપજે. ભગવાનના નામમાં ભગવાનનું સ્થાન મૂર્તિમાન આવતું હોય તેમ દેખાય છે. નામ વિના ભગવાનની મૂર્તિ તે તે સ્થાન અને ચરિત્ર કઈ રીતે દેખી શકાય? ભગવાનનું નામ બોલવાથી ભગવાનની મૂર્તિની સ્મૃતિ થાય, ભગવાનના નામ બોલવાથી જે પ્રકારનું ભગવાનનું નામ હોય તો એ પ્રકારના ચરિત્રની સ્મૃતિ થાય. ભગવાનનું નીલકંઠ નામ બોલીએ એટલે નીલકંઠવરની સ્વરૂપે મહારાજ દેખાય, સહજાનંદ નામ બોલીએ તો મહારાજ રાજાધિરાજ રૂપે ગાદીએ બેઠા એના દર્શન થાય, ભગવાનનું ઘનશ્યામ નામ બોલીએ તો મહારાજ બાળ સ્વરૂપે હોય એવા દર્શન થાય.
સ્વામિનારાયણ મહામંત્ર બોલીએ તો મહારાજે ફરણીમાં મંત્રનું પ્રાગટ્ય કર્યું એવા દર્શન થાય. હરિકૃષ્ણ બોલીએ તો હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ સ્થાપી, હરિકૃષ્ણ મહારાજ મૂર્તિ સ્વરૂપે મહારાજ પોતે રહ્યા છે એ દર્શન થાય, એવી સ્મૃતિ થાય. કહેવાનો અર્થ એ છે કે ભગવાનના અલગ અલગ નામો, જે નામ જે પ્રકારના અર્થને સાર્થક કરતો હોય એવા નામથી ભગવાનની સ્મૃતિ થાય અને ભગવાનને જોઈ શકાય. શ્રીજી મહારાજ કે કે નામ બોલતા જ નથી, ધૂન ચાલુ થઈ પણ ધૂન બોલતા જ નથી, તો એને ભગવાનમાં શું પ્રીતિ થાય, એને ભગવાનમાં કેમ હેત થાય, એને ભગવાનની શું સ્મૃતિ થાય? નામ બોલ્યા સિવાય મૂર્તિમાન ભગવાનનું ધ્યાન કેમ થઈ શકે? નામ બોલવાથી નુકસાન શું થાય છે અને ન બોલવાથી લાભ કેટલો થાય છે? મહારાજે જે જે સાધુઓ નહોતા બોલતા ને એને એવું ના કીધું કે તું કેમ નથી બોલતો, પણ મહારાજે લાગટ બધાને કહી દીધું. એટલે સમજવાનું કોને હોય? ના બોલતા હોય એને લાગટ બધાને કહી દીધું મહારાજે. મહારાજ કે એકને બેને નથી કહેવું, ઘણા નથી બોલતા, હજુ ઊંઘ પૂરી ના થઈ હોય ને, તંદ્રામાં હોય, સવારે બધા ઉઠી ગયા હોય પણ હવે સ્વામી હજુ તંદ્રામાં હોય તો પછી ઊંઘ પૂરી ના થઈ હોય એટલે નહીં બોલતા હોય. પણ શ્રીજી મહારાજે કહ્યું કે આમાં ન બોલવાથી લાભ કેટલો, તમે સૌ પોતપોતાનું જે મંતવ્ય હોય તે કહેજો, નહીં કહો તો મને ચેન નહીં પડે. મહારાજ એટલા અપસેટ થઈ ગયા. ભગવાનને ભજન કરાવવાનું એટલું તાન છે મહારાજ કે ભજનના ટાઈમે તમે ભજન નથી કરતા, મહારાજને નથી ગમતું. મહારાજ કે મને ચેન નહીં પડે, તમે તમારો મોઢે જવાબ આપો. વધારે લાભ લેવા માટે તો તમે સુખ સગવડ ભર્યું ઘર છોડીને આવ્યા છો. સાધુને ખખડાવે સાહેબ મહારાજ, તમે વધારે લાભ લેવા માટે દુનિયા ભજન નથી કરી શકતી અને તમે ભજન કરવાના બાને તો ઘર બાર છોડ્યા છે. ઘર છોડવાનું કારણ શું? તમારે જાજુ ભજન કરવું છે, તમારે જાજા મને રાજી કરવા છે, એના માટે તો તમે મા બાપ ઘર બધું છોડ્યું, સુખ સગવડ ભર્યું ઘર છોડીને આવ્યા છે. બધી રીતનું હતું, ખાવા ન મળ્યું તેથી થયા બાવા એવું તો હતું નહીં, તો બધું તમે છોડીને અહીંયા આવ્યા. જે કરવા આવ્યા એ કરવામાં પછી તમે હજુ તંદ્રામાં આળસમાં જાઓ છો, જે કરવા આવ્યા છો એ જ તમે ભૂલી જાઓ છો. મહારાજ સંતોને કહે છે ભગવાનને બિલકુલ આટલી પણ પોતાના સંતની અંદર ક્ષતિ આવે ને ભગવાનને પોસાય એવું નહોતું. કારણ કે એક સાધુ જો રૂડો હોય, એક સાધુ જો સાચો હોય, એક સાધુ જો ભગવાનની અંદર વાલવાળો હોય ને ભગવાનમાં પ્રેમવાળો હોય, સર્વોપરી ઉપાસનાવાળો હોય ને આજ્ઞાવાળો હોય ને, તો એક સાધુ કરોડો કરોડો જીવને ભગવાનમાં જોડી દે. કરોડો જીવની છાતી ઠારે એટલી સાધુતા એ સાધુમાંથી નિખરતી હોય. કરોડો જીવને ટાઢા કરી દે એવા એના વાણી વર્તન જીવનને ક્રિયા હોય એવું થાય. એક સાચો સાધુ બની જાય તો શ્રીજી મહારાજને સાચો સાધુ બનાવવાનું બહુ તાન હતું, આજે પણ તાન છે. કારણ કે એક સાચો સાધુ અનેકને તારી દે, અનેકને તારી દે. હવે જે સાધુ પોતે જ ભજન ના કરતો હોય તો બીજાને ભજન કરવાનો શું ઉપદેશ આપે? જે પોતે જ તપ ના કરતો હોય તો બીજાને શું તપ કરવાનો ઉપદેશ આપે? અને કદાચ આપે તો બીજાને લાગે ક્યાંથી? પોતે ધર્મ નિયમમાં ના હોય તો એ બીજાને ધર્મ નિયમની વાત કરે તો કેવી રીતે એના ગળે ઉતરે? માટે ભગવાનને પોતાનો સાધુ બહુ એક્યુરેટ જોઈએ છે. શ્રીજી મહારાજ કહે છે મારો સાધુ તો એટલો સાવધાન જોઈએ, એટલો સાવધાન જોઈએ, એટલો સાવધાન જોઈએ કે એક એક એને પોતાની અંદર બહારની મોમેન્ટની ખબર હોય, એટલો સાક્ષી રૂપે જીવતો હોય. એને પોતાના ઇન્દ્રિયો અંતઃકરણ અંદરનું કોઈ વાવાઝોડું હોય, બહારની કોઈ ક્રિયા હોય, બધા ઉપર એ સાક્ષી રૂપે બેઠો હોય, એક એક મોમેન્ટને જાણતો હોય, સમજી શકતો હોય એવો હોય, એ ભગવાનનો સાધુ છે. શ્રીજી મહારાજ કે જેને નામ લેવાનો ખપ નથી અથવા જે લોકલાજથી નામ લે છે તેને અંતે ઘણું નુકસાન થવાનું છે. મહારાજ કે જે નામ લેવાનો ખપ જ નથી એને નુકસાન થવાનું છે, અને લોક લાજે જે નામ લે છે એટલે બીજા બધા બોલે સારું, નહીં બોલે તો ખરાબ લાગશે એમ કરીને જે બોલે છે, મહારાજ કે અંતે એને નુકસાન થવાનું છે. કારણ કે જેનો જીવ જ ભગવાનથી રંગાનો નથી
એને એક દિવસ માયા પીલી જ નાખવાની છે. કેટલા દિવસ હાલશે? બીજાનું દેખા દેખી અથવા બીજાની લાજ શરમે કરીને કેટલા દિવસ હાલશે? માટે જીવને જ ભગવાનમય બનાવવા મહેનત કરવી. આ જીવને બહારથી કોઈ પંપ મારે, બહારથી કોઈ પ્રેશર આપે એમ નહીં, અને અંદરથી જ પ્રેશર આવવું જોઈએ. મારે ભજન કરવું છે, મારે ભગવાનની વાતો સાંભળવી છે, મારે કથા સાંભળવી છે, મારે શાસ્ત્રો વાંચવા છે, મારે ભગવાનની મૂર્તિને ધારવી છે, મારે મહારાજના તિલચિહ્નોમાં ડૂબવું છે, મારે બસ મહારાજ 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 કરી દેવું છે. એમ અંદરથી ફોર્સ આવવો જોઈએ. બહારનો ફોર્સ કેટલું કામ કરે? બહારનો ફોર્સ એક વર્ષ હોય, બે વર્ષ હોય, પાંચ વર્ષ હોય. કોઈ નવા નવા ત્યાગી સાધુ થયો હોય, પાંચ વર્ષ બહારથી ફોર્સ આપવો પડે. કોઈ નવો નવો હરિભગત થયો હોય, પાંચ વર્ષ બહારથી ફોર્સ આપવો પડે. પછી તો અંદરથી જાગી જવો જોઈએ. પણ 25 વર્ષ થાય ને 50 વર્ષ થાય તો એ બહારથી જ ફોર્સ, એ જીવે કેટલું? કોઈને ઓક્સિજન આપવાની જરૂર પડે, માની લો કે આઈસીયુમાં જતો રહ્યો ને ઓક્સિજન આપવું પડે, તો ઓક્સિજન એને તમે એક દિવસ આપો, બે દિવસ આપો, પાંચ દિવસ આપો, 10 દિવસ આપો, એક વર્ષ આપો, હાલો. પણ એક વર્ષ પછી પણ એ જો બેઠો ના થાય તો એને હાચવવાની કોઈ જરૂર ખરી? છોડી દેવાનું, એનો અંદરની આવી નાડી જ નથી હાલવાની. એક વર્ષ સુધી નથી બેઠો થયો. એક ભાઈ વર્ષો પહેલાં 10 વર્ષ થઈ ગયા, બહુ મિલિયનર વ્યક્તિ હતો, અને ક્યાંક બીચ ઉપર ફરવા ગયા આખો પરિવાર. એના દીકરાના લગ્ન થયા ને પછી બધા ગયા, અને ખબર નહીં બીચ ઉપર ગયા ને તે પહેલાં કે વોકિંગ કરીએ દરિયાના કાંઠે. દરિયાના કાંઠે વોકિંગ કરવા ગયા ત્યાં ભાઈ કે મને થોડું સારું નથી એટલે હું અહીં રૂમમાં રહું છું, ભાડે જે કંઈ મોટેલની રૂમો લીધી હશે તમે જાઓ. કે તો એટલે દીકરો ને એની વહુ ને એના ઘરવાળાને બધા ગયા. આ ભાઈને ન્યા જ કંઈક એટેક આવ્યો. પેલા લોકો આવ્યા, 2 કલાક સુધી પડી રહ્યા છે, ને પછી એને લઈ ગયા તો આઈસીયુમાં ગયા. એ ન્યુયોર્કની જ કોઈ હોસ્પિટલમાં હતા. ખાલી આંખો જ ખોલે, બીજું કાંઈ એકેય અંગની મુમેન્ટ ના થાય, ખાલી આંખ ખોલે અને સેજ સ્માઇલ જેવું આપે, બસ બીજું કાંઈ નહીં. 5 વર્ષ સુધી એમાં એમાં આખી બધી ઘરની સંપત્તિ બધી વપરાઈ ગઈ. બસ એટલું જ કરે કે અમે હવે કરવું શું, નિર્ણય કંઈ કરી ના શકે, લાગણી નિર્ણય કંઈ કરે નહીં. આખરે કશું થયું નહીં, ઘરની સંપત્તિ પૂરી થઈ ગઈ, ભાઈ પૂરા થઈ ગયા. બહારથી તમે ગમે એટલો પંપ આપો કેટલા દી હાલે. એ તો જે બે પાંચ વખત ઓક્સિજન આપ્યો ને પછી પકડાઈ ગઈ જેનું પાછું, તો એ આપણને લાગે કે આ જીવી ગયો, હવે વાંધો નહીં આવે. પણ જેને 5 વર્ષ સુધી ઓક્સિજન દેવો પડે તો એની કોઈ દિવસ બેઠા થવાની શક્યતાઓ ખરી? ક્યારેય નહીં. એ તો 2-5 વખત ધબકારા દીધા અને ધબકતું થઈ ગયું તો થઈ ગયું. એમ 5 વર્ષ સત્સંગમાં થયા, 10 વર્ષ થયા પછી તો એની જાતે ભગવાન તરફનું ખેંચાણ એનું વધવું જોઈએ. હા, કથા વાર્તાનો યોગ જોઈએ, મહારાજે કોઈ મુમુક્ષુને હાકલા પડકારા જોઈએ, સત્સંગનો યોગ જોઈએ, પણ ખેંચાણ તો પોતાનું જોઈએ. બહારથી કેટલું ખેંચાણ આપે કોઈને? તમે ગમે એટલો બહારથી મોરો પહેરાવો, સોનાનો ધોળ ચડાવો, પિત્તળ ઉપર સોનાનો ધોળ ચડાવો ને તો એ પિત્તળ ઉપર એ જે દિવસ આમ અથોડો વાગે ને તેથી પેલો ઉપરનો જે ધોળ હોય ને બધો ખરી પડે, પિત્તળ જ પાછું અંદરથી નીકળે. પણ આખું જો સોનાનું થઈ જાય ને તો ગમેને એને ટકોરો વાગે ને તો સોનાને સોનું જ ખરે, પિત્તળ ના ખરે. એમ જીવને ભજનરૂપી સોનાથી આખો મઢી દેવો, આખો અંદર બહાર બધે ભજન ભજન ભજન, ભગવાન ભગવાન, મહારાજ મહારાજ મહારાજ, મૂર્તિ મૂર્તિ મૂર્તિ, એવો જીવને કરવો. એ રટન કરવાથી થાય, એમાં વિચારો કરવાથી થાય, એવું રોજ વર્તવાથી થાય. રાત્રે પથારીમાં પણ સૂતા સૂતા અડધી રાત્રે જાગીએ ત્યારે એવા વિચારો કરવાથી થવાય, એમ કરવાથી થવાય છે, બાકી કાંઈ થતું નથી. મહારાજ કે જેને ખપ ના હોય નામ લેવાનો અને લોકલાજથી નામ લે અને અંતે નુકસાન થવાનું છે. જે ત્યાગી થઈને સુખે સૂતા રહે તો તેને ફરીને સંસારમાં રાગ ઉત્પન્ન થશે. અમારે સાધુ માટે કીધું, આજે તો સાધુને ભૂકા બોલાવી દીધા છે મહારાજે. હા, તમે બધા ખુશ થતા હશો કે સારું સંતો અમને વઢે, આજે મહારાજ જો સંતોને કેવા વઢે છે. મહારાજ કે ત્યાગી થઈને સુખે સૂતા રહે તેને ફરી સંસારમાં રાગ ઉત્પન્ન થશે. ત્યાગી થઈને કે હુવા થોડા આવ્યા છો મહારાજ, કે તમે સાધુ થયા છો, હુવા સાધુ થયા છો, ઊંઘ પૂરી નહોતી થઈ એટલે અહીં ભેગા થયા હતા,
અહીં કઈ ઊંઘવા આવ્યા હતા, અહીં ભજન કરવા આવ્યા છો? મહારાજે સંતોને કીધું ઠપકો દીધો. સંતો બહુ વાલા હતા મહારાજને. જે વાલા હોય ને એને ઠપકો દે, જે પોતાના જેને જાણ્યા હોય, કેટલી બળતરા હોય આપણને, આપણું શરીર કેટલું વાલું છે, એમાં કંઈ પ્રોબ્લેમ થાય તો એને બળે એવું હોય, તો એ આપણે ગમે એવું વાગ્યું હોય એના ઉપર ટિંચર લગાડ્યું હોય કેટલું બળે, પણ છતાંય આપણે એને લગાવીએ ને કેમ? કારણ કે આપણને શરીર વાલું છે. એમ શ્રીજી મહારાજને સંત બહુ વાલા છે. શ્રીજી મહારાજને પોતાના સંતમાં ખોટ પોસાય એવી જ નથી, પોસાય એવી જ નથી, એટલા બધા વાલા છે. એટલે મહારાજ આટલું કહે છે. એ સંતો કેટલા ખપવાળા હશે કે શ્રીજી મહારાજ આમ વઢે છે હવારના પહોરમાં ઉઠીને તરત, એવું નહીં વિચાર્યું નથી શ્રીજી મહારાજે કે કંઈ નહીં આપણે બપોર પછી સભા કરીએ ત્યારે થોડુંક કહી દઈશું, હાલો ને વાત વાતમાં કહેશું, બે ત્રણ દી પછી કહું, એવું કાંઈ નહીં હવારમાં સીધું. એ સંતોનો ખપ કેટલો હશે. આને બે રીતે ગ્રહણ થાય, આવું વાંચીએ ને લો કે સંતોય હૂતા હતા, આમાં આ વાંચીએ ને સાંભળીએ એમાંથી આવું ગ્રહણ થાય. આપણો જીવ મૂળ પેલો કાગડાના જન્મવાળો ને, એટલે આપણને ગ્રહણ અંદરથી એવું જ થાય, લો સંતોય હૂતા હતા. હવે આમાં કોને કેવું, આમાં કોને કેવું, સંતો હૂતા હતા. બોલો આ નંદ સંતોની વાત છે. આપણે આવા જીવ છીએ, પણ એવો વિચાર ના આવે. એ સંતોનું તો ચરિત્ર છે. એ સંતો કોઈ દી ઊંઘે એવા નથી, પણ એ સંતોનું ચરિત્ર છે. પણ એ સંતોનો ખપ કેટલો છે, હવારમાં ઉઠીને શ્રીજી મહારાજને નિધડકપણે આવું કહી શકે, એ સંતોને ખપ કેટલો કહેવાય. એમને શ્રીજી મહારાજનો વિશ્વાસ કેટલો પાકો કરેલો હશે, એ શ્રીજી મહારાજને કેટલા વાલા હશે, એ શ્રીજી મહારાજના કેવા જીવ સમાન બનેલા હશે કે મહારાજ એને એની ટાઈમ કોઈ પણ સમયે કોઈ પણ રીતે કહી શકે. આ તો બહુ મોટી વાત કહેવાય. આપણા જીવનમાં આપણે આવું કેળવ્યું છે કે કોઈ મોટા પુરુષ આપણને ગમે ત્યારે ગમે તે સમયે ગમે તે રીતે કહી શકે, ગમે એટલાની વચ્ચે કહી શકે, આવું કેળવ્યું છે? ઓહો, હજુ તો અધૂરો છું, મારે કેળવવું જોઈએ આ સંતો જેવું. આવો વિચાર કરીએ ને તો શાસ્ત્રને વાંચ્યા પછી આપણી દૃષ્ટિ જુદી થઈ જાય, નહીં તો શાસ્ત્રમાંથી આવું જ ખોડી ખોડીને ભેગું કરે. ઘણા તો એવા હોય કે જેટલું અંદરથી નેગેટિવિટી હોય ને એ ભેગી કરે. એવાય છે, હા એવાય છે સત્સંગમાં. કારણ કે તમને ના મળે પણ અમને તો મળે ને. અમારે તો આખી બજારમાં ફરવાનું સત્સંગની માર્કેટમાં, આખી સત્સંગની માર્કેટમાં ફરવાનું, એટલે બધા વેપારીઓ મળે. જેને જેવો માલ ભેગો કર્યો હોય ને એવો મળે. કેટલી વાર એવું હોય અમારી પાસેથી માલ લેવાવાળા ના હોય, અમને માલ આપવાવાળા હોય, અમને અમારા આગળ પીસ મૂકે, જોયે છે આ, જોયે છે આ, એવા વેપારીઓ મળી જાય, એવા હોય. એટલે આવું ગ્રહણ કરવાવાળા છે. જે લાભ માનતા હોય છે તે લાભ ઉઠાવતા હોય છે. સંતો પ્રેમથી તે લાભ ઉઠાવતા હોય છે. જે ભગવાનનું ભજન કરવા આવ્યા હોય અને પછી તેને ભજન કરવામાં નુકસાન મનાય છે. મહારાજ કે તમે ભજન કરવા આવ્યા ને તમને ભજન કરવામાં નુકસાન મનાય છે, બોલતા કેમ નથી ધૂન? તમે વિચારો, શ્રીજી મહારાજને ધૂન બોલાય છે અને મોઢામાંથી ધૂન જે સંતો નથી બોલતા, કાનથી સાંભળતા હતા તો ખરા જ, અને અંતરમાં તો એને ભજન ચાલુ જ હતું પણ મોઢાથી નહોતા બોલતા, તો શ્રીજી મહારાજને ના ગમ્યું. શ્રીજી મહારાજને કેવી રુચિ ને કેટલા કડક હશે ભગવાન. અમુક બાબતની અંદર શ્રીજી મહારાજ બિલકુલ ચલાવી ના લે, એટલે આટલા બધા એક એક હરખી આમ કોઈ પણ વક્કલ કાઢ્યો હોય, 500 પરમહંસનો વક્કલ એક હરખો જ નીકળે, એ મહારાજનું કેટલું એકલમળ ક્યારે થઈ જતા હશે. મહારાજ કહી દેતા કે નથી રહેવા એવું, વાંધો નહીં જાઓ, તે એકલમળ થઈ જતા હતા મહારાજ વખતે સાધુઓ. અને એકલમળ, મહારાજનો નિશ્ચય ના તૂટે, મહારાજમાંથી હેત ના તૂટે, પણ ફરે એકલા, કારણ કે મહારાજે કાઢી મૂક્યા હોય. મહારાજ કે ના પડે તો જાઓ, એમ ભગવાન પાછા એટલા કડકે હતા. દયાળુય બહુ હતા પણ કડકે મહારાજનો સ્વભાવ હતો. અને એ તો છે જ, જેને પાંચ જીવને ભગવાન ભજવવાનું હોય એને થોડો તો કડક સ્વભાવ જોઈએ, નહીં તો જીવ સુખેથી ભગવાન ભજી ના શકે. કારણ કે જીવ ડાયો છે નહીં ને, કે એની જાતે સમજી જાય, એટલે કહેવું જ પડે ને. સત્સંગમાં આગળ વધીએ આવા આશયથી આવ્યા હોય અને પછી તેને ઘટવાનો આરંભ કર્યો હોય તેવું જણાય છે, તે કઈ રીતે સમજે છે અને તેને શું કહેવું? સત્સંગની લાજ મર્યાદા તો તજી દીધી હોય છે, હજુ મહારાજને પીતો ગયો નથી, હજુ મહારાજનું મગજ આસમાને છે. મહારાજ કે સત્સંગમાં આગળ વધીએ આવા આશયથી આવ્યા છો અને પછી પાછો ઘટવાનો આરંભ કરી દીધો, તમે ભજન બંધ કર્યું, એનો અર્થ કે તમે ઘટવા માંડ્યા આવું જણાય છે,
તે કઈ રીતે હમજન છે તમારી? હું હમત હું હમતતા છે આ બધાય? ભાઈ રામદાસજી સ્વામી હામુ જોઈને મહારાજ બધી વાત કરે છે, કારણ કે ભાઈ રામદાસજી સ્વામી વૃદ્ધને વડીલ સાધુ છે, એટલે એની હામુ જોઈને મહારાજને કેવું છે? કોને? ઓલા જુવાન છે ને એને કેવું છે, પણ જોવે છે આની હામુ. તે મહારાજ કે અને હું કેવું, લાજ મર્યાદા બધું તજી દીધી હોય છે. પેલા વડીલ હામું જોઈને કે છે, પણ જેને નથી બોલતા ને બધાને હૃદયમાં પસ્તાવો થવા લાગ્યો કે મહારાજે આપણી પર આ ફાયરિંગ કર્યું છે. જ્યારે મોટા સંતમાં દોષ સૂજે, અવગુણ આવે, ત્યારે તેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. હવે મહારાજ વિષયને થોડો વળાંક આપે છે. પેલું ભજનનો વિષય આવે. હવે આ ભજન નહીં થવા પાછળનું કારણ શું એ શ્રીજી મહારાજ કહે છે. ક્યારે ભજન ઘટી જાય છે? ક્યારે આપણામાંથી આધ્યાત્મિકતા ઘટી જાય છે? ક્યારે આપણામાંથી સાધુતા અને ભક્તપણું ઘટી જાય છે? ક્યારે આપણને ભગવાનમાંથી હેત ઘટી જાય છે? ક્યારે આપણી અંદર દોષો, આપણી ઉપર દોષો છે એનું રાજ શરૂ થઈ જાય છે? ક્યારે થાય છે? દોષ આવત બડે સંત કુજ બહુ, ભ્રષ્ટ મતે હો જાત હે તબ હુ, કો સંત કો ન ગમત સ્વભાવા, કો સંત કો ન ગમત સ્વભાવા, રાત દિન બોલત અભાવા, રાત દિન બોલત અભાવા. જ્યારે મોટા સંતમાં દોષ સૂજે, અવગુણ આવે, ત્યારે તેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. પછી તેને કોઈ સંતનો સ્વભાવ ગમતો નથી, રાત દિવસ અભાવની જ વાતો કરતો રહે છે. જ્યારે કોઈ મોટા સાધુનો દોષ આવે ને, ત્યારે બુદ્ધિ ભ્રષ્ટ થયા વિના રહે જ નહીં. આજ દિવસ સુધી આ પૃથ્વીના પટળ ઉપર નહીં, આ બ્રહ્માંડના પટળ ઉપર ગુણાદિતાનંદ સ્વામીનો નાદ છે, કોઈ જોયો નથી, કોઈ જોયો નથી કે કોઈ મોટા પુરુષનો દોષ લે અને એની બુદ્ધિ ભ્રષ્ટ થાય નહીં. એમાં કોઈ માલ જ નથી. ચિહ્ન રે, ચિહ્ન એનું એ જ રે. કોઈ ભગવા કપડાં પહેર્યા હોય, કોઈ તિલક ચાંદલો કર્યો હોય, કોઈ કંઠીઓ રાખી હોય, જય શબ્દ ગુરુ સ્વામીની ડિબેટ હોય રે, પ્રકટેન પાછી ઓલવાઈ જાય, એ રે. ગંડળી ખખડે, ઘરમાંય ખખડે, મંદિરમાંય ખખડે, બધું રે, પરંતુ બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય કહેતા એના મુખની કોઈ વાત સાંભળે ને તો એ વિમુખ જેવો થઈ જાય, એ વિમુખ જેવો થઈ જાય. સારામાં સારો ત્યાગી હોય ને સારામાં સારો ગ્રહસ્થ હોય, પણ એવા બુદ્ધિ ભ્રષ્ટની જો વાત સાંભળે તો એની બુદ્ધિ પણ ભ્રષ્ટ થઈ જાય. અને મોટા સાધુનો અભાવ અને અવગુણ આવી જાય. મોટા સંતમાં જ્યારે દોષ સૂજવાના ચાલુ થાય, ત્યારે સમજવાનું કે હવે જીવનું પતન ચાલુ થયું. પછી એને ભજનમાં રુચિ ના રહે. ક્યાંય રુચિ ના રહે, એનો ચહેરો જોઈને ખબર પડી જાય કે આના બધું ઉડી ગયું છે. એવો સરસ હોય, સારામાં સારો મુમુક્ષુ હોય, ભગવાન માટે, ભગવાન ભજવા માટે સંસારનો ત્યાગ કર્યો હોય એવો ત્યાગી હોય, અને ભગવાનને મળવા માટે જ એને ત્યાગ કર્યો એવો ત્યાગી હોય, ભગવાનને મળવા માટે જ પોતાનું સર્વસ્વ કુર્બાન કર્યું એવો ગ્રહસ્થ હોય, પણ મોટા સંતમાં જ્યારે દોષ સૂજે ને, ત્યારે એનું પતન થઈ જાય. જીવનમાં ક્યારેય પણ એટલી બહુ પાકી ગાંઠ મારી રાખવી કે કોઈ મોટા સંત જેના દ્વારા હજારો ભગવાન ભજે છે, આપણને આંખોએ દેખાય કે આના દ્વારા ભગવાન ભજે છે, હજારો ભજે છે, એની રુચિ કદાચ આપણે જે વિચારતા હોય એનાથી જુદી હોય, એનો સ્વભાવ આપણે જેવો જોઈતો એનાથી જુદો હોય, અરે એનો સિદ્ધાંત પણ કોઈ જગ્યાએ આપણે જેવો સમજતા હોય એનાથી જુદો હોય, તો પણ આપણે એના સિદ્ધાંતમાં ફિટ નથી થતા, આપણો એનો સિદ્ધાંત નથી મળતો, કંઈ વાંધો નહીં, વંદન કરી લો, ખોટ નહીં જાય, વંદન કરી લો, એને ફોલો ના થશો. આપણને જે સિદ્ધાંતમાં અનુરૂપ હોય એવા મોટા સાધુને ફોલો થઈએ, વાંધો નથી, પરંતુ કોઈ મોટા જેના આશરે 5, 50, 100, 500, 1000, 2000, 5 લાખ, 10 લાખ, 50 લાખ, 1 કરોડ ભગવાન ભજે છે એવું આપણને આંખોએ દેખાય છે કે આ ભગવાન ભજે છે, આ પહેલાં આવો નહોતો પણ આ સાધુના યોગમાં આવ્યા પછી એ આવો થઈ ગયો એવું આપણને દેખાતું હોય, એવું દુનિયાના પૃથ્વીના પટળ ઉપર કોઈ પણ જગ્યાએ એવો સંત પુરુષ દેખાય,
એની રુચિ, એના સ્વભાવ, એના વિચાર, એનું વર્તન એમાં કોઈ જગ્યાએ આપણને નથી અનુરૂપ આવતું, તો આપણને કોઈ કહેતું નથી કે તું ત્યાં બીબું ફિટ કરીને રહે. જ્યાં આપણને અનુરૂપ આવતું હોય, જ્યાં આપણને સુખ આવતું હોય, એવા મોટા પુરુષ પાસે રહેવું પડે, પણ જ્યાં રહે ત્યાં બુદ્ધિને લોક કરીને રહેવું પડે, લોક કરીને રહેવું પડે. અને ત્યાં રહ્યા થકા બીજે જ્યાં સારું દેખાય ત્યાં મસ્તકથી એને બિરદાઈ લેવા, નમાવીને કે બહુ સારું કામ કરે છે, મને એ સિદ્ધાંતમાં ફિટ નથી થતું, મને અમુક જગ્યાએ ફિટ નથી થતું, પણ એ મહારાજ એની જોડે બરાબર જે કરાવતા હશે બરાબર, હજારોને ભગવાન બજાવે છે, આટલું કહીને ત્યાંથી છૂટું થઈ જવું, જેને કલ્યાણના માર્ગે હાલવું છે ને. તો જેને દૂર રહેલાને પણ જો વંદન કરીને છૂટું થવાનું હોય, તો જે પોતા જેની પાસે રહ્યો છે એવા મોટા સાધુનો દોષને અવગુણ લે તેની શું દશા થાય? એની બુદ્ધિ ભ્રષ્ટ થાય ના રહે જ નહીં. મુક્તાનંદ સ્વામી ખાલી ઓલા સાધુને એટલું જ કીધું, બધા સાધુ આવ્યા નાહીને તો એને પગ ને ઓસરી પર ધોયા અને પાણી ઉડીને મોદિયા પર આવ્યું, મોદિયું પલળ્યું એટલે સ્વામી એટલું બોલ્યા કે પગ ધોવા ત્રાસ લાવું સાધુરામ? અને એ સાધુને એવો સનો ઉપડ્યો કે હવે મુક્તાનંદ નિકંદન કાઢ નાખું, તે રાત્રે મારવા માટેનો પ્રયત્ન કર્યો. આ કથા ઘણી વખત મેં કીધી. અને રાત્રે મુક્તાનંદ સ્વામી કે મારે સ્નાન કરવા હાલો, સ્વામી કે સાધુરામ અત્યારે રાત બહુ છે, ક્યાં સ્નાન કરવા જવું, તું અહીં પાયખાનામાં સ્નાન, અહીંયા નજીક પાયખાનું ન્યા જયા અને અહીં સ્નાન કરી લો, અત્યારે રાત્રે ક્યાં જવું અંદર, નહીં હાલો કે ખાલી એટલું જ હતું કૂવે લઈ જઈને સ્વામીને કૂવામાં ધક્કો મારી દેવો. મુક્તાનંદ સ્વામી સાધુતાની રસ્તામાં વાતો કરી, એ સાધુને પશ્ચાતાપ થયો, પગમાં પડી ગયો, ખપ હતો, પાછો લાઈન ઉપર આવી ગયો. બાકી બુદ્ધિ ભ્રષ્ટ હવારથી હાં સુધીમાં સ્વામીને મારી નાખવા સુધીની બુદ્ધિ આવી ગઈ. હવે જો કદાચ એ 365 દિવસ એવી બુદ્ધિમાં કાઢે તો એની બુદ્ધિની દશા શું થાય? સ્વામી તો મહારાજ જ્યારે ધારે ત્યારે જ ધામમાં જવાના હોય, પણ એને હવારથી હાંજ સુધી એવી બુદ્ધિ, હવાર ખાલી સ્વામીએ કીધું ને હાંજ સુધીમાં આટલી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ કે સ્વામીને કૂવામાં નાખીને મારી નાખું, તો એની બુદ્ધિ જો 365 દિવસ કોઈ અડે નહીં, સ્વામી જો બિલકુલ દયા ના કરી હોત વાત કરવાની, તો 365 દિવસ એની બુદ્ધિ કેટલી ભ્રષ્ટતાએ પહોંચી હોય. અને એવી ભ્રષ્ટતાવાળી બુદ્ધિ એ 365 દિવસ પછી કોઈને અડે ને, તો સારી રૂઢી બુદ્ધિવાળો ત્યાગી કે ગ્રહસ્થ હોય ને એની બુદ્ધિ આમ તરત જ ફાડી નાખે, વાર ના લાગે. ખબર છે, પેલો જલેબી હોય એનો આથો છે ને, આ જલેબી પાડવાવાળો એનો આથો રાખી મૂકે, તે આથો એવો હોય કે તમારે જલેબીનો આથો લાવવો હોય ને કાલ હવારે, તો એનો આથો એટલો જૂનો હોય, 6 મહિના જૂનો આથો હોય, તે અત્યારે તમે નવા લોટમાં નાખો ને તો કાલ હવારે તો આથો આવી જ જાય. એમ 365 દિવસ ભ્રષ્ટ થયેલી બુદ્ધિ હોય ને, એ રૂઢી બુદ્ધિના મળે ને, ત્યાં ઓલી બુદ્ધિના આથો આવી જ જાય ભ્રષ્ટતાનો, વાર ના લાગે, એટલું કામ ખતરનાક થઈ જાય. માટે મોટા સંતનો દોષ જીવનની અંદર જેને કલ્યાણ ઈચ્છવું છે ને એને એમાં પડવું જ નહીં. મેં કીધું એમ પોતાની લાયકાત, પોતાની સ્થિતિ એનો વિચાર કરવો, પોતાની લાયકાત ના વિચારી હોય, પોતાની સ્થિતિ ના વિચારી હોય, તો એમાંથી તો પછી એને કલ્યાણ બગડે જ. શ્રીજી મહારાજ ના પાડે છે. મહારાજ કહે છે, હરિભક્ત ગુરુ અને સંત મોક્ષના દ્વાર છે, તેનો અવગુણ લે તે દ્રોહી છે, અને તેમના અલ્પ ગુણ હોય તેને મેરુ સમાન કહે તો શુદ્ધ મનવાળો છે. અને શ્રીહરિ સંતોને કહે છે, સત્સંગનો દોષ લઈને કોઈ બહાર નીકળી જાય પછી પોતાનો દોષ માને સત્સંગના ગુણ ગાય તો અંધ સમયે ભગવાન એનો મોક્ષ કરે, અને જો સંતને સત્સંગમાં દોષ કલ્પે તો ભગવાન એને જમપુરીના દુઃખ ભોગવાવીને એકવાર 84 ફેરવે છે, પછી સત્સંગનો યોગ કરાવીને ભગવાન તેનો મોક્ષ કરે, એમ ભગવાન પોતાનું બિરુદ હાચવે છે. નાગડકામાં શ્રીજી મહારાજ કહે છે, ફાવે તેવો અધર્મી હશે પણ નિર્દોષને નિર્દોષ જાણીને ગુણ ગ્રહણ કરશે તો એનો ઉદ્ધાર થયા વિના નહીં રહે, અને ફાવે તેવો ગુણવાન હશે પણ નિર્દોષમાં દોષ કલ્પશે અને તેનો દ્રોહ કરશે તો જમપુરીમાં ગયા વિના નહીં રહે. આ શ્રીજી મહારાજના આટલા રૂડા આશીર્વાદ છે. માટે ભગવાનના મોક્ષના માર્ગે ચાલેલા આપણે બધા મુમુક્ષુ અને આ હું ખાસ ધ્યાન રાખવું. મહારાજ કે મોટા સંતના દોષ સૂજે ને પછી એ સંતનો સ્વભાવ ગમતો નથી, કોઈ સંતનો પછી સ્વભાવ ના ગમે, પછી સાધુતાવાળા કોઈ સાધુનો સ્વભાવ એને ના ગમે, રાત દિવસ અભાવની જ વાતો કરતો રહે. જે રાત દિવસ અભાવની વાતો કરતો હોય ને ત્યારે સમજવાનું કે આની બુદ્ધિમાં ફેર પડેલો છે. જો એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ હોય તો જ રાત દિવસ અભાવની વાત કરે, બાકી અભાવની વાત રાત દિવસ ના કરે. પ્રસંગોપાત કંઈ નીકળ્યો, પ્રસંગને કંઈક વાત કરી દીધી, તરત એમાંથી વિખૂટો પડી જાય.
પણ જે રાત દિવસ એક જ મિશન લઈને મંડ્યો હોય કે કેવી રીતે મારે આને મોટા સંતનો અભાવ નાખવો અને એવી જ પ્રવૃત્તિને એ જ પ્રયત્નમાં જે રાત દિવસ મંડ્યો હોય ને એ પછી ભગવાનની વાતોનો મોરો પહેરીને કરે, ભગવાન જ એક લક્ષ બનાવું, ભગવાન જ બધું સારું કરે એવું લક્ષ બનાવીને મોટા સાધુમાંથી પાડે અને એવી રીતે પાડે, ત્યારે ચોક્કસ એવું સમજવું કે આની બુદ્ધિમાં ભ્રષ્ટતા આવેલી છે, નહીં તો આવું થાય નહીં. તોય મનમાં શાંતિ પામતો નથી. રાત દિવસ અભાવની વાત કરો તો રે મોટા સાધુની, તોય મનમાં મહારાજ કે શાંતિ પામતો નથી. તે એવો અપરાધી થઈ જાય છે કે સંતો તેનું રક્ષણ કરતા હોય છે તો પણ તેને પાપનો વ્યાધિ વધતો જ જાય છે. મોટા સાધુ તો કોઈ નુંય ખરાબ ઈચ્છતા નથી, એ તો એવું જ ઈચ્છે કે હજુ બચી જાય, હજુ બચી જાય, હજુ બચી જાય, પણ એનો પાપનો રોગ વધતો જ જાય છે એવું શ્રીજી મહારાજ કહે છે. વધ્યા જ કરે, કારણ કે દ્રોહ એકવાર કરવાની શરૂ થઈ ગયો ને, અભાવ અવગુણ ને દ્રોહ મોટાનો થઈ ગયો પછી એનું એ વધતું જ જાય પાપ, કોઈ દી ઘટે નહીં. આ લોકમાં કદાચ યુવાની હોય તો ના દેખાય, આ લોકની અંદર થોડી સત્તા હોય ને થોડું ઘણું હાલતું હોય ને 5-25 ગાંડા જેવા ને ઓછી બુદ્ધિવાળા એવા 5 જીવા પોરો ચડાવતો હોય પંપ મારીને તો જીવને ખબર ના પડે. પરંતુ એક સમય તો એવો આવે જ છે જેને મોટાની આંતરડીઓ કકડાવી છે એ એક પણ આ પૃથ્વીના પટળ ઉપર સુખેથી મર્યો, જીવ્યો તો નથી પણ સુખેથી મર્યો એવું નથી, સુખેથી મરી નથી શક્યો. જીવવાની તો વાત બાજુ પર રહી. ગુણાદિતાનંદ સ્વામી કીધું, જ્યારે મોટા સાધુ ઓશિયાળા થાય ત્યારે માનવું કે મમુક્ષુના કરમ ફૂટ્યા, કરમ ફૂટ્યા. જીવનમાં કોઈ મોટા પુરુષની આંતરડી ઠારી ના શક્ય તો કાંઈ નહીં, પણ કોઈ મોટાની આંતરડીને કકડાવીએ તો નહીં જ, કોઈ ભગવાનના એવા સંત કે ભક્તની આંતરડીઓ કકડાવીએ તો નહીં જ. આપણે કોઈની આંતરડીઓ ના ઠારી શકીએ તો કાંઈ નહીં, આપણા જીવનથી, આપણા વર્તનથી, આપણી વાણીથી, પણ કોઈની આંતરડી કકડાવવી એ આપણે આપણા કલ્યાણના માર્ગના મૂળ ખોદીએ છે. આપણે મુમુક્ષુ છીએ, આવા લક્ષાવધિ આ સત્સંગની મધ્ય આપણે રહેલા છીએ, માટે આપણી જો દ્રષ્ટિકોણ આપણે કેળવેલો ના હોય આપણા જીવ ઉપર, તો ક્યારેક આપણા આવેગોમાં, આપણી અણસમજણોમાં આપણને કોઈ એવા કુસંગીનો યોગ થઈ જાય ત્યારે વિચાર્યા વિના ઘણી વખત આવું થઈ જાય. અને જો એનો સમયગાળો બહુ ના થયો હોય તો આપણે પાછા વળી શકીએ, કલ્યાણના માર્ગે ફરી ચડી શકીએ. પણ જો સમય એનો ગાળો એનો બહુ લાંબો થઈ જાય તો આપણી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય અને જન્મો જન્મની આપણી મહેનત ઉપર પાણી ફરી જાય. માટે આ વાત ઉપર આપણે બધાએ મુમુક્ષુ છે, આપણે બધાએ ધ્યાન રાખવું જોઈએ. અંતે તે વિમુખ થઈ જાય. જગતમાં જે ફજેત થઈને મરે છે, ફજેત થઈ જાય છે, બીજા કોઈ લોકો એને આદર દેતા નથી તેથી તે મનમાં દુઃખી થઈને મરે છે. કોણ આદર આપે એને? કોઈ આદર ના આપે, કોઈ પૂછે ને પાણીનું ના પૂછે એવી દશા થઈ જાય. અને ભૂતકાળમાં આવી ઘટનાઓ ઘટી છે, વર્તમાન કાળે પણ દેખાય છે અને ભવિષ્યમાં પણ આમ જ થવાનું. શ્રીજી મહારાજના શબ્દો બિલકુલ ખોટા ના હોય. અને જો કે એને થોડા દિવસ સત્સંગ તો કર્યો હતો પણ છેલ્લેની ગતિ કેવી થાય? શ્રીજી મહારાજ કહે છે કે પહેલો પ્રશ્ન પેલો, ભજન કરવા આવ્યા ને ભજન ના કરો તો શું? બીજો પ્રશ્ન આ છે કે કોઈ મોટાનો અવગુણ લીધો અને બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ, હવે એને થોડા દિવસ તો સત્સંગ કર્યો હતો પણ છેલ્લેની ગતિ કેવી થાય? આ મારા પ્રશ્નનો ઉત્તર પોતાનું ખોટું ડાપણ છોડી દઈને શુદ્ધ બુદ્ધિથી કરો. ભગવાન કોઈ પાસે જવાબ બોલવા નહીં દે, ભગવાન જ બોલે ઠેક સુધી. પણ મહારાજ કહે છે પોતાના અંતરમાં હવ હવ આવું કંઈક થયું હશે. મુક્તાનંદ સ્વામી જેવા કોઈ મોટા સાધુનો કોઈ દોષ કલ્પ્યો હોય, કારણ કે ભેગા રહે ને તે મુક્તાનંદ સ્વામીને છોડવાવાળાએ નથી છોડ્યા. ગોપાળાનંદ સ્વામીની જોડીમાં દેવતા કેદી નાખ્યા હોય? ગુણાદિતાનંદ સ્વામીને માથે બેલા નાખવાવાળા બહારથી આવ્યા હતા. ગુણાદિતાનંદ સ્વામીના માથે ઉપરથી બેલું નાખવાવાળો બહારનો કોઈ વૈષ્ણવી સંપ્રદાયનો આવ્યો હતો કે બહારથી કોઈ બીજા મુસ્લિમ કે જૈન સંપ્રદાયનો કોઈ આવ્યો હતો? ગુણાદિતાનંદ સ્વામીને બેલું નાખવાવાળો સ્વામીના સ્થાનમાં જ, સ્વામીના જ કરેલા જે હતા ને એને જ બેલા નાખ્યા છે. બહારવાળો કોઈ બેલું નાખવા નહોતો આવ્યો. મુક્તાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામીનું મોદકાનંદ નામ પાડવાવાળા બહારથી કોઈ નહોતા આવ્યા? કે આ મોદકાનંદને આત્માનંદ સ્વામીનું અનાત્માનંદ નામ પાડવાવાળા બહારથી નહોતા આવ્યા, અંદરના જ હતા. ગોપાળાનંદ સ્વામીની જોડીમાં દેવતા નાખવાડા બહારથી નહોતા આવ્યા, અંદરના જ સ્વામીના પોતાના જ હતા.
ગુણાતીતાનંદ સ્વામી વાતો કરતા ત્યારે બહાર ખાવા બેહવા વાળા બહારના નહોતા, અંદર ના જતા, અંદર ના જતા. મોટા મોટાને ઉપદ્રવ નડ્યો છે, જ્યારે જ્યારે નડ્યો છે ત્યારે અંદરના જ ઉપદ્રવ નડ્યા છે, બહારના કોઈ ઉપદ્રવ આવ્યા જ નથી. શ્રીજી મહારાજે આ સંપ્રદાયનું બંધારણ એવું કર્યું, બહારથી તો આવે જ નહીં, સાધુનું વર્તન જ એવું કર્યું છે. એ હતું જે સમયે શરૂઆત હતી ત્યારે હતું, બહારના ઉપદ્રવ હતા, પણ પછી તો મોટા મોટા પુરુષોને અંદરના ઉપદ્રવોએ હેરાન કર્યા છે. જોકે મહારાજ કે એની ગતિ શું થશે, અને પોતાનું ખોટું ડાપન છોડી દઈને શુદ્ધ બુદ્ધિથી આનો ઉત્તર કરજો. પોતાની બુદ્ધિથી ના કરતા, ડાપન છોડીને કરજો. મુક્તાનંદ સ્વામીએ જ્યારે સુરતમાં કાચીન પાકી રસોઈ લેવાનું નક્કી કર્યું ને, ત્યારે તરત એક સાધુએ મહારાજ પર પત્ર લખ્યો, મહારાજ આ મુક્તાનંદ છે ને અમને હરખું ખાવા દેતા નથી, ખાવા દેતા નથી. મહારાજે મુક્તાનંદ સ્વામી આવ્યા અને સ્વામીને પૂછ્યું, સ્વામી હું તમે સુરતમાં કરતા હતા? મહારાજ એક દી પાકી રસોઈ ને એક દી કાચી. મહારાજ કે હું વિચાર કરતા હતા? મહારાજ કે મહારાજ પાકી એટલે લેતો હતો ગરીબ ભગતનું સારું થાય પાકી દેતો, અને કાચી એટલે લેતો હતો રોજ જો પાકી લઈએ તો સંતોમાં આળસ ને પ્રમાદ વધી જાય, તો સાધુની સાધુતા જાય, ઇન્દ્રિયો અંતકરણ કંટ્રોલમાં ના રહે, એટલે કાચી લેતો હતો મહારાજ. મહારાજ કે આ મુક્તાનંદ સ્વામીની સમજણ ક્યાં, ના કાગળ લખવાવાળાની અનહમજન ક્યાં? મુક્તાનંદ સ્વામી ખાવા નથી દેતા, લખી દીધું પત્ર, દોષ લીધો ને મોટાનો, ના લીધો. આ પાછા એને પચ્ચા જગ્યાએ કીધું હોય ને કે સ્વામી આવડા મોટા કહેવાય પણ ખાવા નથી દેતા કે હરખું, મહારાજે મુક્તાનંદ સ્વામીને માં કીધી પણ તોય કંઈ સાચવતા છે નહીં. એવું પાછું એના જેવા હારિયા બીજા પચા હો બસો એવા ગાંડા ગેલા તો હોય જ, તે એની આગળ તો એને વાત કરી જોઈએ. પાંચ ગ્રહસ્થ આગળ વાત કરી હોય મુક્તાનંદ સ્વામી વિશેની, તો ઓલો હરિભગત હોય એની અક્કલ ઓછી હોય, એ વિચારે નહીં કે મહારાજે મુક્તાનંદ સ્વામીને સત્સંગની માં કીધી, કંઈ વિચારીને કીધું હશે ને. તે પાછો વાત કરતાં કરતાં ક્યાંક, એ તો સારું હતું વોટ્સએપ નહોતા એ જમાનામાં, આ વોટ્સએપ નહોતા, આ બધું ગૂગલ ને આ બધા ઈમેલો નહોતા, આ બધું નહોતું ને, એટલે સારું, નહીં તો મુક્તાનંદ સ્વામી ક્યાંય ચડ્યા હોય વોટ્સએપમાં. બોલો કે મુક્તાનંદ સ્વામી હરખું ખાવા નથી દેતા, આવડા મોટા કહેવાય તોય, એ નહોતું એટલું બચ્યું હશે તોય ગામડે ગામડે ક્યાંક તો આવા પાંચ અનહમજો એ વાત કરીએ તો ગામડામાં પાંચ અનહમજો આવે, ઓલો હરિભગતો ભેગો રહ્યોય ના હોય, એને અડધી ખબર ના હોય, પણ પેલા એકે અનહમજોએ કીધું, એ પાછો અનહમજો બીજાને કે તમે સાંભળ્યું હમણાં મુક્તાનંદ સ્વામી તમને ખાવા જ નથી દેતા, જોવો ને ઓલો સાધુ બિચારો દુઃખી દુઃખી છે, ખાવા જ નથી દેતા. હવે ઓલો હરિભગત બિચારો એનું ઘર માંડમાંડ હલાવતો હોય, એને ખબર જ ના હોય કંઈ શું છે, એને બસ ઓલાનું સાંભળ્યું, એક સાંભળ્યું બસ, એને એ સાંભળીને ચાલુ કરી દીધું, તે આખા ગામમાં વાત ફેલાઈ ગયું કે મુક્તાનંદ સ્વામી ખાવા જ નથી દેતા, ઓલો સાધુ બિચારો દુઃખી દુઃખી થઈ ગયો છે. પણ એ સાધુ અને મુક્તાનંદ સ્વામી શું છે એની વાત જેને ખબર ના પડે, એટલે લાયકાત વિનાનો એ હરિભગત એમાં ઉતરે ને એટલે એનો સત્સંગ ટળ્યા વિના ના રહે, કારણ કે એની લાયકાત નથી, એની સ્થિતિ નથી, અને એને કોઈ સોંપ્યું નથી, એમાં એ ઉતર્યો એટલે ટળવાનો જ, આજે નહીં કાલે, એ ટળી જ જવાનો સત્સંગમાંથી વહેલો મોડો. એના કરતાં જે આપણી લાયકાત નથી, જે આપણી સ્થિતિ નથી, અને જે આપણી આવડતમાં આવતું નથી, ત્યાં બે હાથ જોડીને વંદન કરી લઈએ, ભાઈ મને ખબર ના પડે, એ મારું લેવલ નથી, એમ કરીને ત્યાંથી જો હટી જાય તો એનો કલ્યાણનો માર્ગ ના રૂંધાય. પણ જો મોટો આગેવાન થઈને પડ્યો તો એ મર્યા વિના ના રહે, સત્સંગમાંથી પડ્યા વિના ના રહે, ટળ્યા વિના ના રહે, ટળી જ જાય. માટે કહે છે, જ્યારે મહારાજ કે આ પ્રશ્નનો ઉત્તર ખોટું ડાપન છોડી દઈને આપજો, શુદ્ધ ભાવથી આપજો, જ્યારે મન બદલાઈ જાય ત્યારે તમારું પણ ઠેકાણું રહે નહીં, પોતાને બીજાને એક સમાન ગણીને મારા પ્રશ્નનો ઉત્તર કરો. અત્યારે તો બધા રૂડા છો પણ તમારું મન બદલાશે ને તે દિવસે મહારાજ કે તમારો રંગ બદલી જશે બધું. આવું મહારાજ ચોખે ચોખ્ખું સંતોને કહે છે. એ મહારાજને આવા અનુભવ બહુ થતા, લોયાના 17માં કીધું, પ્રથમ સ્તુતિ કરતો એને એનો એ જ પાછો નિંદા કરવા માંડે. નિત્યાનંદ સ્વામી કે જીવની એવી બુદ્ધિ કેમ નહીં થાય છે, પ્રથમ સ્તુતિ કરતો હોય, ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે, સર્વ અવતારના અવતારી છે, ને પછી કે સ્વામિનારાયણ ભગવાન જ નથી એવી નિંદા કરવા માંડે. પ્રથમ કહેતો હોય મોક્ષના દાતા છે, કલ્યાણના દાતા છે, રોમે રોમે ભગવાન છે, ને પછી કે આ તો સાધુ જ નથી એવું થવા લાગે. લોયાના 17માં એ પ્રશ્ન કીધો છે, કારણ કે દરેક સારી વસ્તુ હોય છે એના રિએક્શનો હોય છે, એમ સત્સંગ એ બહુ સારો છે, મોટા પુરુષનો યોગ બહુ સારો છે, પણ એના રિએક્શન પણ આવા છે, એ રિએક્શનને જો ઓળખીએ નહીં તો આપણને ક્યારેક પ્રોબ્લેમ થાય, એટલા માટે શાસ્ત્રોમાં આ વાત લખેલી છે.
પોતાને ને બીજાને એક સમાન ગણીને મારા પ્રશ્નનો ઉત્તર કરો. પૂર્વે મોટા મોટા ઋષિઓ થઈ ગયા, સ્મૃતિ ગ્રંથ લખનારા પણ એવા જ હતા. જ્યારે મન બદલાઈ ગયું ત્યારે એકદમ જુદા જ થઈ ગયા હતા. કોઈની એક સ્થિતિનું ઠેખાણું રહ્યું ન હતું. મોટા મોટા સ્મૃતિ ગ્રંથો લખ્યા પણ જે દિવસે બુદ્ધિ ભ્રષ્ટ થઈને તે દિવસે જાણે કાંઈ કશું લખ્યું જ નથી, જાણે જાણતા ન હોય એવા થઈ ગયા છે. એટલે મહારાજ કે અહીં કંઈ વિશ્વાસ કરવા જેવો નથી, માટે વિચારીને ઉત્તર કરજો. ભગવાનની આજ્ઞાનો લોપ થાય એટલે પછી અંગ બદલાઈ જાય છે, પછી તે સંતોનો અભાવ અવગુણ લેવા માંડે છે, તેથી ફરીને સત્સંગમાં તે ટકી શકતો નથી. જેને ખપ હોય તે પોતાની ભૂલનો વિચાર કરે છે અને તે યોગ્ય સમયે સંતો આગળ નમી જાય છે. હૃદયમાં લગારેક પણ ખપ હોય તો તે સંતો આગળ વારંવાર નમે છે. મહારાજ કે ખપવાળો હોય ને એ પોતાની ભૂલનો વિચાર કરે, ખાલી મારી ભૂલ થઈ ગઈ, આ તો મેં ખોટું વિચાર લીધું. આ ક્યાં ભ્રષ્ટ બુદ્ધિવાળાની વાત સાંભળી? ભ્રષ્ટ બુદ્ધિવાળાની વાત સાંભળી ત્યારે મને આવું થયું ને, બાકી મને જ ભગવાનનું સુખ હતું જ, મને તો મોટા સાધુનું સુખ હતું જ, મને તો આ સત્સંગનું સુખ હતું જ. પણ જ્યારે ભ્રષ્ટ બુદ્ધિવાળા અરે મેં બેઠક ઉઠક કરી એની વાત મેં કંઈ સાંભળી, ત્યાર પછી મારી બુદ્ધિમાં ફેર પડ્યો ને, પછી મારા હૃદયમાં ઉદ્વેગ ચાલુ થયો ને, પછી મારી માનસી પૂજાઓને બધું ટળી ગયું, કારણ કે મેં સંગ એવાનો કર્યો. એના કરતાં હું એવાનો સંગ નહોતો કરતો. એ કહે છે કે આ ખોટા છે, એવાનો સંગ કરતો તો તેદી મને માનસી પૂજા સારી થતી હતી, તેદી ભગવાનનું ભજન સારું થતું, તેદી સત્સંગની અંદર મોક્ષના માર્ગે આગળ વધતો હતો. અને જે દિવસથી મેં આ ભ્રષ્ટ બુદ્ધિવાળાનો સંગ ચાલુ કર્યો તે દિવસથી મારું બધું હૃદયમાં ઉદ્વેગ ને બધી જગ્યાએ અશાંતિ અશાંતિ કરી મૂકી, તો સારું સાચું હું સાચું હું જે ખોટું કરતો હતો એમાં મને હૃદયમાં શાંતિ ને સુખ ને ભગવાનનો આનંદ આવતો હતો, અને આ ભ્રષ્ટ બુદ્ધિવાળાનો સંગ કર્યો તો આ થઈ ગયો. આના પરથી બુદ્ધિવાળો વિચારી શકે, ખપવાળો હોય ને પછી પાછો વળી જાય, સારું ખોટું થઈ ગયું, હતો ખોટું થઈ ગયું એમ કરીને પાછો વળે. અને વારંવાર જે સંતને નમે એ ખપવાળો છે. રાત દિવસ સંતોની સાથે રહે. મહારાજ કે સંત કે બેરે રહી દિન રાતી, નમે ન સો જાન ના કુજાતી, મુક્ત મુનિ સમ સંતન કે હો, સર્વોપરિ હમ જાનત તે હો, સર્વોપરિ હમ જાનત તે હો. રાત દિવસ સંતોની સાથે રહે પણ જે નમે નહીં એ કુજાતી કહેવાય. મુક્તાનંદ સ્વામીના સમાન કોઈ સંત નથી, હું તેમને સર્વશ્રેષ્ઠ સાધુ જાણું છું. એટલે આ જે કોઈ કોઈ સાધુનો પ્રોબ્લેમ હશે ને ત્યાં મુક્તાનંદ સ્વામી આરે જ થયો હશે. સ્વામીનો કોઈ જગ્યાએ અવગુણ લીધો હશે, સ્વામીનો કોઈ જગ્યાએ દોષ કલ્પ્યો હશે. એટલે શ્રીજી મહારાજે એ વાત પણ સંતોને આ ભજન કરવાની ટકોરની ભેગા ભેગા કરી દીધી. અને મહારાજે કહ્યું મુક્તાનંદ સ્વામી જેવા સમાન કોઈ સંત નથી, હું તેમને સર્વશ્રેષ્ઠ સાધુ જાણું છું. આ ભાઈ રામદાસજી સ્વામી વૃદ્ધ સાધુ બેઠા હતા, રામાનંદ સ્વામીના પ્રથમ શિષ્ય ભાઈ રામદાસજી સ્વામી હતા. મુક્તાનંદ સ્વામી રામાનંદ સ્વામીના પ્રથમ શિષ્ય નથી, પ્રથમ શિષ્ય રામાનંદ સ્વામીના ભાઈ રામદાસજી સ્વામી છે. વૃદ્ધ પણ એ જ છે. મુક્તાનંદ સ્વામી તો રામાનંદ સ્વામીના શિષ્યોમાં નાના સાધુ હતા, પરંતુ અહીં આગળ ભાઈ રામદાસજી સ્વામીની હાજરીમાં શ્રીજી મહારાજ એમ બોલે છે કે મુક્તાનંદ સ્વામી જેવા સંત હું કોઈને માનતો નથી, મારા હૃદયમાં મુક્તાનંદ સ્વામી જેવા કોઈ સંત નથી, એને સર્વશ્રેષ્ઠ સાધુ સમજું છું. પણ ભાઈ રામદાસજી સ્વામીને એવું ના થયું કે રામાનંદ સ્વામીનો પહેલો શિષ્ય તો હું છું તો મને શ્રેષ્ઠ કહેવો જોઈએ, સત્સંગની એવી કોઈ રીત નથી, રીત નથી. હા, વૃદ્ધ અને વડીલ સંત ભાઈ રામદાસજી સ્વામી છે, પરંતુ સદગુણ ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્ય અને સત્સંગને સાચવવાની જે રીત, સત્સંગની અંદર સ્તંભ સમાન ઊભા રહી શકે, ભાઈ રામદાસજી સ્વામી પણ એવા જ હતા. પણ મુક્તાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી છે, એ પાત્ર અદ્વિતીય છે, એ પાત્ર અનન્ય છે, એ પાત્ર શ્રીજી મહારાજની વૃત્તિ, શ્રીજી મહારાજનું હૃદય, શ્રીજી મહારાજનો સ્પંદન, શ્રીજી મહારાજનો શ્વાસ એ મુક્તાનંદ સ્વામી છે, એ બધાના થઈ શકે. તો મુક્તાનંદ સ્વામીના એવા વખાણ કર્યા તો ભાઈ રામદાસજી સ્વામી રાજી થતા કે ના, મુક્તાનંદ સ્વામી એવા જ છે. પણ ભાઈ રામદાસજી સ્વામી એવું ના વિચાર્યું કે હું કમ છું, રામાનંદ સ્વામી ભાઈ સૌથી પહેલો હું આવ્યો હતો, ભલે તમે પહેલાં આવ્યા હતા પણ મુક્તાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી. મુક્તાનંદ સ્વામી પણ એવું સમજે કે ભાઈ રામદાસજી સ્વામી વૃદ્ધ સંત છે, એની અંદર સાધુતાના ગુણ છે, શ્રીજી મહારાજનો રાજીપો છે એમ સ્વામી સમજે. પણ મહારાજને સમજાવવું છે શું કે જે સાધુને મુક્તાનંદ સ્વામીનો અભાવ છે,
મહારાજને એ સમજાવું કે આ મુક્તાનંદ સ્વામીના રૂવાડામાં તું આવે એવો નથી. મુક્તાનંદ સ્વામીનો ગુણ ગ્રહણ કરી ખપ હોય તો સ્વામીના ચરણમાં નમીન પાછો કલ્યાણના માર્ગે હાલવા માંડે. કારણ કે જીવને જ્યારે ખપ જાય છે ને મોટાનો અવગુણ આવે છે ને ત્યારે મોટાનો હામોવડિયો થાય, મોટાની હારે જ શિંગડા ભરવે, અને જેના કારણે એને મોટા આવડા મોટા છે, જેના થકી હું છું એ ભૂલાઈ જાય, એ ભૂલાઈ જાય અને કલ્યાણના માર્ગથી પડી જાય. માટે મુક્તાનંદ સ્વામીને સર્વશ્રેષ્ઠ સાધુ મહારાજ કે હું જાણું છું. એમનું અંગ મહાત્મ્યનું છે, એમનું અંગ મહિમાનું છે, સ્વામીનું અંગ મહિમાનું હતું. દિન પ્રતિદિન તે મહિમાનું અંગ વધતું જ જાય છે, સ્વામીનું અંગ સતત વધતું. મહારાજ કે જે દિવસ અમે લોજમાં જોયા તે દિવસે જેવું અંગ હતું રોજ એમનો ચડતો ને ચડતો રંગ છે. અને આપના સત્સંગમાં જે સંતોને હરિભક્તો છે તેમને તેઓ પોતાના પરમ મિત્ર માને છે. કોઈનામાં તેમને ન્યૂન અધિક ભાવ હોતો નથી. સ્વામીને કોઈ પોતાનું વાલું કે દોયલું આ મારો ના પારકો એવું હતું જ નહીં, અને મોટા પુરુષોનું હોતું જ નથી એવું. સહેજે જ એવો તેમનો બળવાન સ્વભાવ છે. પોતાના ઉપર કોઈ ખાર રાખે તો પણ તેઓ સૌનું હિત કરવા તેમના ઉપર પ્રેમ રાખે છે. શું મુક્તાનંદ સ્વામીની સાધુતા! એની પર ખાર રાખે, એનું હિત કરવાની મહેનત કરે, આવો સ્વભાવ મુક્તાનંદી પરંપરામાં દાદા ગુરુજીનો હતો અને આજે પણ આપણા પૂજ્યપાદ ગુરુજીનો છે. આજે પણ એવો આપણા ગુરુજીનો સ્વભાવ, મુક્તાનંદ સ્વામીની પરંપરાનો સ્વભાવ આજે પણ એમને જાળવી રાખેલો દેખાય. જે નજીક ઊભા રહીને જોતા હશે એવા ત્યાગી ગ્રહીને આ સ્વભાવ દેખાતો હશે. જે નજીક સુધી પહોંચ્યા છે એના પડદા સુધી પહોંચ્યા હશે. સંપૂર્ણ તો નહીં દેખાતો હોય પણ એ પડદા સુધી ક્યારેક ડોક્યું થઈ ગયું હશે તો ખબર પડતી હશે કે આ મોટાનો સ્વભાવ મુક્તાનંદ સ્વામી જેવો છે. પરંપરાના સ્વભાવ જેમાં હોય એ પરંપરાને જાળવી કહેવાય. જેનો જે દોષ હોય તેનું ફળ એને મળતું હોય છે તેમ સ્વામી પોતે નિરંતર એવો ખ્યાલ રાખતા રહે છે કે સદગુરુ રામાનંદ સ્વામીએ તેમનું જેવું અંગ બાંધ્યું છે તે અંગનો રંગ નવો નવો રાખે છે. સ્વામી એમ વિચાર્યું કે મને રામાનંદ સ્વામીએ જે અંગ બાંધ્યું છે એમાં મારે કાંઈ ફેરફાર કરવો નથી. સ્વામીનું જે અંગ આપેલું છે એ અંગમાં મારે વધારો કરવો છે. અમે જે નિયમ તેમને આપ્યા છે તેને અમારું સ્વરૂપ માનીને તેવાને તેવા નિયમોને પાળતા રહે છે. તે અંગે મનમાં કાંઈ માન મોટાઈ નથી. માનો તેઓ સત્સંગમાં હમણાં જ ન આવ્યા હોય એમ વર્તે છે. મુક્તાનંદ સ્વામી હંમેશા નવા સાધુ હોય ને એમ વર્તતા. કોઈ દિવસ એમાં સ્વામિત્વ આવતું નહીં. કોઈ દિવસ એની અંદર કોઈ સત્તા કે હું મોટો છું એવું કાંઈ દેખાતું જ નહીં. મુક્તાનંદ સ્વામીના જીવનની અંદર દાસત્વ, દાસત્વ અને દાસત્વ જ દેખાતું. દાદા ગુરુજીના જીવનની અંદર દાસત્વ, દાસત્વ અને દાસત્વ જ દેખાતું. એક નવા સાધુ થયા હોય એ કેવા હોય, કેવા નિર્માણીન, કેવા દાસભાવવાળા હોય, એવી રીતે મુક્તાનંદ સ્વામી જીવન પર્યંત વર્ત્યા છે. માટે મુક્તાનંદ સ્વામીને શ્રીજી મહારાજ કહે છે હું એને સર્વોપરી માનું છું. આ લોકમાં ગમે તે ચોપડે લખાતું હોય પણ શ્રીજી મહારાજના ચોપડે લખાય ને એ સાચું. શ્રીજી મહારાજના ચોપડામાં જે લખાયું એ સાચું. એનો દાસભાવ કેટલો જબરો મુક્તાનંદ સ્વામીનો હોય. ગુરુજીએ મુક્તાનંદ સ્વામી પર 5 દિવસની કથા કરેલી છે જેને આપણે સાંભળવી જોઈએ. આપણી ગુરુ પરંપરા છે એની ગરિમા, એનું ગૌરવ, એની કથા, એનો એના ચરિત્રો, એનું આપણને સંપૂર્ણ જ્ઞાન હોય જેનાથી આપણા જીવન પણ એવા દાસત્વ ભાવવાળા બને. મુક્તાનંદી પરંપરા એટલે દાસત્વ ભાવની પરંપરા. મુક્તાનંદી પરંપરા એટલે સરળ સ્વભાવવાળી પરંપરા. મુક્તાનંદી પરંપરા એટલે છોડવા ભૂલવાને સમાવવાળી પરંપરા. મુક્તાનંદી પરંપરા એટલે બીજા માટે ઘસાઈ છૂટવાની પરંપરા. જે આપણા ગુરુજીમાં બધા જ ગુણના દર્શન બહુ નજીકથી થાય છે, બહુ નજીકથી. સંતોનો સમાગમ કરવા માટે અમને બહુ તાન થઈ. હવે મહારાજ પોતાનું વૃત્તાંત કહે છે. મુક્તાનંદ સ્વામીના ગુણ મહારાજે કહી દીધા. કોક સાધુને અભાવ આવ્યો હોય ને મહારાજ કે કદાચ એનો આત્મા જાગી જાય તો બચી જાય, નહીં તો ભગવાન પ્રથમના 72માં કહે છે કે જેને ભગવાન અને સંતની નિષ્ઠામાં કસર હોય મહારાજ કે અમે રૂડું કરવાની ઈચ્છે તો એનું રૂડું નથી થતું, એનું ભૂંડું જ થવાનું. અમે રૂડું કરવા ઈચ્છીએ મહારાજ કે તો એનું ભૂંડું થવાનું. એમ મુક્તાનંદ સ્વામી જેવાનો અભાવ લીધો હશે ને શ્રીજી મહારાજ કે મારું ભજન કરતો હશે ને તોય જવાનો, તોય પડવાનો સત્સંગમાંથી. મારી કંઠી બાંધી હશે ને તોય પડવાનો. પણ જો મુક્તાનંદ સ્વામીનો ભાવ રાખશે ને તો કદાચ મારું ભજન ઓછું કરતો હશે ને તોય ટકશે. આ કલ્યાણની સીધી રીત જ છે, શાસ્ત્રની રીત આમ જ છે. માટે મહારાજે મુક્તાનંદ સ્વામીની વાત કરી. હવે મહારાજ પોતાનો વૃત્તાંત કહે. સંતોના સમાગમ કરવા માટે અમને બહુ તાન થઈ. પછી જ્યારે અયોધ્યામાં રહ્યા ત્યારે સંતોને સારરૂપ માને. યોગાભ્યાસ કર્યા વિના વૈરાગ્ય ટકતો નથી આવી વાત અમે જ્યારે સાંભળી ત્યારે સવારના પહોરમાં ઘરનો ત્યાગ કરી દીધો. વિશાળ સરયુ નદીના પ્રવાહને ઉતરીને અમે ઉત્તર દિશામાં ચાલ્યા. ફરીને ક્યારેય ઘેર આવવું નથી આવો નક્કી નિર્ધાર કર્યો. માતા પિતા બંનેએ તો પહેલાં જ દેહત્યાગ કરી દીધો હતો.
રામ પ્રતાપજી ને ઈચ્છારામજી એ બે ભાઈ જ હતા. રામ પ્રતાપજી મોટા ભાઈ હતા, તેઓ અમને લાલ લડાવતા. તેઓ સગા સંબંધમાં જ્યાં જતા ત્યાં અમને સાથે લઈ જતા. ઘણીવાર અમને દેશ પ્રદેશમાં લઈ ગયા હતા. તેઓ અમારી સંભાળ ખૂબ જ રાખતા, અમારા વિના ક્યારેય જમવા બેસતા નહીં. તેમને એટલો બધો અમારા ઉપર પ્રેમ ભાવ હતો. હવે ઓલું પ્રકરણ આખું સાધુનું મહારાજે હંકેલ દીધું. મહારાજે પૂછ્યું, તમે જવાબ આપો, પણ કોઈ જવાબ આપવા જ ન દીધો. બધો મહારાજે જ જવાબ આપી દીધો, પ્રશ્નય કરી લીધો અને જવાબે મહારાજે દઈ દીધો. સંતોને ખાલી સંભળાવી દીધું એ રીતે. હવે મહારાજે પોતાનો વૃત્તાંત ચાલુ કરી દીધું. તેઓ જો અમને એક દિવસ પણ ન દેખે તો એક પલક જેટલા સમયને પણ કલ્પ જેટલો માનતા. રામ પ્રતાપભાઈને આવું મહારાજમાં હેત હતું. અમારા નાનાભાઈ ઈચ્છારામ મહાન શાંત સ્વભાવના અને શોક સ્વરૂપ હતા. અમે જ્યારે બંને ભાઈઓને છોડી દીધા ત્યારથી ફરીને ક્યારેય સંભાર્યા નથી. પ્રથમ અમે હરદ્વાર ગયા, ત્યાં શિવજીના દર્શન કર્યા, ત્યાં ગંગા સ્નાન કરીને ચાલ્યા, નારદના તપોવનમાં આવ્યા. જે વનમાં ધ્રુવજીએ તપ કર્યું હતું એ વન જોયું. ત્યાં કોઈ મનુષ્ય રહેતા જ નહીં. નૈમિષારણ્ય સરોવરમાં સ્નાન કર્યું, વળી ત્યાંથી ફરીને ચાલ્યા. તે લક્ષ્મણજીના મંદિરે આવ્યા, તેના દર્શન કરીને ઘણા રાજી થયા. લક્ષ્મણ ઝુલામાં ગંગા પાર કરી હરખભેર વનમાં ચાલવા માંડ્યા. વન જોઈને મનમાં અત્યંત આનંદ રહેતો. જો શહેર જોઈએ તો અમને અતિશય ગંદુ લાગતું. ઉત્તર દિશામાં ચાલતા ચાલતા અમે હિમાલય પર્વતને દેખ્યો, જ્યાં કેદારનાથનું મંદિર છે ત્યાં અમે આવ્યા. ત્યાંથી પછી અમે તત્કાળ બદ્રીનાથ આવ્યા, અન્નકોટના દર્શન ત્યાં કર્યા, થાળનો પ્રસાદ જમ્યા. અન્નકોટ કરીને મંદિરના પટ જ્યારે બંધ થયા, અર્થાત દર્શન બંધ કરી દીધા, ત્યારે પૂજારી વર્ણીની સાથે અમે જોશી મઠમાં આવીને કેટલોક સમય રહ્યા. મંદિરથી 12 કોસ જેટલે દૂર નીચેના ભાગમાં તે વર્ણી પૂજારીનો રહેવાનો મઠ હતો. ત્યાં અમે મનમાં વિચાર કર્યો અને બરફથી ઢંકાયેલા હિમાલય તરફ ચાલવા લાગ્યા. સૂર્ય અને હિમાલય બંને મૂર્તિમાન થઈને કોઈને ખબર ન પડે તેમ અમારી સેવા કરતા રહ્યા હતા. મહારાજે આવી રીતે પોતાની વૃત્તાંત અહીંયા આગળ સંતો આગળ રજૂ કર્યું. સંતોને રોકટોક પણ કરી, મોટા સાધુનો મહિમા પણ કીધો અને મહારાજે પોતાનું વૃત્તાંત ચાલુ કર્યું. એમાં મહારાજે કહ્યું કે અમે છેલ્લે બદ્રીનાથથી પછી હિમાલય તરફ ચાલવાનું શરૂ કર્યું અને ત્યારે મૂર્તિમાન સૂર્ય અને હિમાલય અમારી સેવામાં રહેતા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતમૃત સાગરના અષ્ટમપુરમાં શ્રીહરિ પોતાના તીવ્ર વૈરાગ્યની અને હિમાલય યાત્રાની વાત કહી એ નામે 14મો તરંગ સમાપ્ત થયો. ઘનશ્યામ.